કચ્છ યુનિવર્સિટી દ્વારા આજથી વિવિધ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. આજથી પ્રથમ વર્ષની પ્રથમ પરીક્ષા સાથે પ્રારંભ થયો ત્યારે 450 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે બીકોમ, એમબીએ, બીબીએ, બીસીએ, સીએ જેવા વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં કોઈ ગેરરીતિ ન થાય તેના માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં કેન્દ્ર વ્યવસ્થાપક સહિતની વ્યવસ્થા ગોઠવાઈ હતી. તે ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી. કચ્છ યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક વર્ષ 2014-15 એની પ્રથમ સત્રની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ આજથી કેમ્પસ પર કુલ 2 કેન્દ્રોમાં શરૂ થઈ છે, જેમાં થર્ડ યર બીએ, બીકોમ, બીએસસી, બીસીએ, બીબીએ એના વિદ્યાર્થીઓ, આ ઉપરાંત એમબીએ ઇન્ટિગ્રેટેડ, એમએસસી, સીએનઆઈટી ઇન્ટિગ્રેટેડ એના થર્ડ યર, તથા બીસીએ, બીબીએ સેમિસ્ટર 1 અને 5 એમ મળી કુલ અંદાજિત 400-500 વિદ્યાર્થીઓની પરીક્ષા આજે શરૂ થઈ છે, જે શાંતિપૂર્ણ માહોલમાં આખી યોજાય એવો કચ્છ યુનિવર્સિટીના તમામ સત્તાધીશોનો પ્રયત્ન છે. આ પરીક્ષામાં રિપીટરના વિદ્યાર્થીઓ પણ બેસતા હોવાથી આ સંખ્યા રોજે રોજ ચેન્જ થાય, કારણ કે રિપીટરના વિદ્યાર્થી કોઈ વિષયમાં હોય, કોઈ વિષયમાં ના હોય, એટલે અંદાજિત 400-450 વચ્ચે આ સંખ્યા 2 કેન્દ્રો પર વેરી થાય. કોપી કેસ ન બને એના માટે તો જુનિયર સુપરવાઇઝર, એના ઉપર સિનિયર સુપરવાઇઝર, એના ઉપર ઓબ્ઝર્વર અને કેન્દ્ર સંચાલક, અને એના એના મોબાઈલ બારે ડ્રોપઆઉટ કરાવી દઈએ, કોઈ સાહિત્ય સાથે ન લઈ જાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે યુનિવર્સિટી જે રૂટીનની પૂરતી તકેદારી એ રાખે છે. હાલ અમે પોલીસને ઇન્ફોર્મ કરેલા હોય છે, પણ અમારા સિક્યુરિટી ગાર્ડ પણ હોય છે. જ્યારે બહોળી સંખ્યામાં વિદ્યાર્થી હોય ત્યારે અમે પોલીસને, લેડી પોલીસ અને જેન્ટ્સ પોલીસ, એને અમે હાજર રાખતા હોઈએ છીએ. કચ્છ યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક વર્ષ 2014-15 એની પ્રથમ સત્રની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ આજથી કેમ્પસ પર કુલ 2 કેન્દ્રોમાં શરૂ થઈ છે, જેમાં થર્ડ યર બીએ, બીકોમ, બીએસસી, બીસીએ, બીબીએ એના વિદ્યાર્થીઓ, આ ઉપરાંત એમબીએ ઇન્ટિગ્રેટેડ, એમએસસી, સીએનઆઈટી ઇન્ટિગ્રેટેડ એના થર્ડ યર, તથા બીસીએ, બીબીએ સેમિસ્ટર 1 અને 5 એમ મળી કુલ અંદાજિત 400-500 વિદ્યાર્થીઓની પરીક્ષા આજે શરૂ થઈ છે, જે શાંતિપૂર્ણ માહોલમાં આખી યોજાય એવો કચ્છ યુનિવર્સિટીના તમામ સત્તાધીશોનો પ્રયત્ન છે. આ પરીક્ષામાં રિપીટરના વિદ્યાર્થીઓ પણ બેસતા હોવાથી આ સંખ્યા રોજે રોજ ચેન્જ થાય, કારણ કે રિપીટરના વિદ્યાર્થી કોઈ વિષયમાં હોય, કોઈ વિષયમાં ના હોય, એટલે અંદાજિત 400-450 વચ્ચે આ સંખ્યા 2 કેન્દ્રો પર વેરી થાય. કોપી કેસ ન બને એના માટે તો જુનિયર સુપરવાઇઝર, એના ઉપર સિનિયર સુપરવાઇઝર, એના ઉપર ઓબ્ઝર્વર અને કેન્દ્ર સંચાલક, અને એના એના મોબાઈલ બારે ડ્રોપઆઉટ કરાવી દઈએ, કોઈ સાહિત્ય સાથે ન લઈ જાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે યુનિવર્સિટી જે રૂટીનની પૂરતી તકેદારી એ રાખે છે. હાલ અમે પોલીસને ઇન્ફોર્મ કરેલા હોય છે, પણ અમારા સિક્યુરિટી ગાર્ડ પણ હોય છે. જ્યારે બહોળી સંખ્યામાં વિદ્યાર્થી હોય ત્યારે અમે પોલીસને, લેડી પોલીસ અને જેન્ટ્સ પોલીસ, એને અમે હાજર રાખતા હોઈએ છીએ. આજથી આપણા આ વર્ષના પ્રથમ સત્રની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. એમાં સૌથી પહેલાં અમે અત્યારે જે પરીક્ષા લઈ રહ્યા છીએ એ રિપીટર વિદ્યાર્થીઓ હોય એની જ પરીક્ષા છે, અને ટોટલ 11 જેટલા શિડ્યુલ છે એની અંદર, અને આપણા કેમ્પસ ઉપર જ એ 2 બ્લોકની અંદર એની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અંદાજે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે? વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 650 હશે, બરાબર. આમ તો કોપી કેસ કરવો એવો ઈરાદો નથી હોતો સ્વાભાવિક રીતે જ, પણ હવે જો વિદ્યાર્થીઓ ક્યાંક એ રીતે ગેરરીતિ આચરતા પકડાય તો કોપી કેસ થતા હોય છે. પણ સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થીઓ આવે ત્યારે એમને સૂચના આપી દેવામાં આવતી હોય છે, મોબાઈલ સાથે ન રાખવા, કોઈ કાગળિયું સાથે ભૂલથી પણ ન રહી જાય સૂચના આપવામાં આવે, આ બધી વ્યવસ્થા કરી દેતા હોઈએ છે. બ્લોકમાં સુપરવાઇઝર, સિનિયર સુપરવાઇઝર હોય, વિઝિટ કરતા હોઈએ, અમે આ રીતે એની ચોકસાઈ રાખતા હોઈએ છીએ. કચ્છ યુનિવર્સિટીનો યુવા મહોત્સવ છે એ 18 ઓક્ટોબરના દિવસે યોજવાના છે. આમ તો યુવા મહોત્સવ એ બીજા સત્રમાં યોજે એવો વિચાર હતો, પણ આ વર્ષે વેસ્ટર્ન ઝોન હરીફાઈ છે એ હરીફાઈ વહેલા યોજાવાની છે, અને વહેલા યોજાનાર હરીફાઈ છે એમાં આપણા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે એટલે અમે આ 18 ઓક્ટોબરે યુવક મહોત્સવ યોજવાનું નક્કી કરી દીધું છે.